આજે આપણે ધોરણ છ વિષય ગણિત પ્રકરણ એક સંખ્યા પરિચય વિશે જોઈએ તો અહીં સંખ્યા પરિચયની અંદર હવે આપણે આગળના જે સ્વાધ્યાય એક પોઈન્ટ બે જોયો છે એના પછી આપણે અંદાજ એટલે કે આસન મૂલ્યનો ટોપિક આવે છે તો આસન મૂલ્ય વિશે પહેલાં સમજીએ તો અહીં આસન મૂલ્ય માટે બે એક સમાચાર આપેલા છે ટીવીની અંદર જે સમાચાર આવતા હોય છે કે ભારત પાકિસ્તાન સાથે ટાઈ થયેલી હોકી મેચ એકાવન હજાર દર્શકોએ સ્ટેડિયમમાં અને દુનિયાભરમાં ચાલીસ મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર જોઈ તો અહીં આ રીતે આ પણ સમાચાર જ આપેલા છે તો આ સમાચારની અંદર એકાવન હજાર દર્શકો અંદાજિત અહીં કોઈ ચોક્કસ ઓકળો નથી એકાવન હજાર એ એક અંદાજિત આંકડો છે જ્યારે દુનિયાભરમાં ચાલીસ મિલિયન દર્શકો એટલે કે આ પણ એક અંદાજિત આંકડો છે તો આ અંદાજિત આંકડાને અહીં આસન મૂલ્ય કહે છે હવે આગળ તો આસન મૂલ્ય કઈ કઈ રીતે લેવાય તો અહીં આપણે દસનો અંદાજ એટલે કે દસના આધારે આસન મૂલ્ય કઈ રીતે લેવું એ સમજીએ તો દસનો અંદાજ એટલે કે આપણે જે આસન મૂલ્ય લેવાનું છે એ દસના ગુણાંકની અંદર લેવું પડે દસ વીસ ત્રીસ ચાલીસ એ રીતે દસના ગુણાંકની અંદર જવાબ આપણે લેવાનો છે તો અહીં એક ઉદાહરણ આપેલું છે કે બસો ઓગણસાઠથી બસો એકોતેર સુધીની સંખ્યાઓ આપેલી છે એની અંદર ચાર સંખ્યાઓની ઉપર ધજા દોરેલી છે બસો એકસઠ બસો તેસઠ બસો સડસઠ અને બસો તો અહીં અહીં કહ્યું છે કે કઈ સંખ્યા પરની ધજા બસો સાહીઠની નજીક છે તો અહીં જોઈએ તો બસો એકસઠ પરની ધજા એ બસો સાહીઠની નજીક છે અને બસો પરની ધજા પણ બસો સાહીઠની નજીક છે અહીંયા બે સંખ્યાઓની વાત કરવાની છે બસો સાહીઠ કાં તો બસો સિત્તેર આ બે એ દસના ગુણાંકની સંખ્યાઓ છે બસો સાઈઠ અને બસો સિત્તેર તો આ બે સંખ્યામાં કોઈ એક સંખ્યાને આપણે જવાબ તરીકે સિલેક્ટ કરવાની છે અહીં આપેલી જે વચ્ચેની સંખ્યાઓ છે એ સંખ્યાઓની જગ્યાએ આપણે જો દસના આધારે મૂલ્ય લેવું હોય તો બસો સાઈઠ કહો તો બસો સિત્તેર પસંદ કરવા પડે તો અહીં જો બસો એકસઠ અને બસો તેસઠ બંનેની જે ધજાઓ છે એ બસો સાઈઠની નજીક છે જ્યારે બસો સિત્તેર ની નજીકની ધજાઓ છે બસો સડસઠ અને બસો માટે અહીં એના માટેનું આસન મૂલ્ય બસો સિત્તેર આવશે જ્યારે બસો સાહીઠ બસો એકસઠ અને બસો ત્રેસઠ માટેનું આસન મૂલ્ય બસો આવશે તો આપણે જોઈએ કે તમારી માપપટ્ટી પર સંખ્યા દસ સત્તર અને વીસ દર્શાવો આ એવું જ ઉદાહરણ છે કે દસ સત્તર અને વીસ તો અહીં સત્તરે દસ કે વીસ કોની નજીક છે તો આપણે જોઈએ તો સત્તર એ વીસની નજીક છે માટે અહીં આપણે સત્તર માટેનું જે આસન મૂલ્ય લેવાનું છે એ વીસ આવશે હવે જે અંદાજ આવ્યો એ સોના આધારે તો આપણે જે અંદાજ લેવાનો છે સોના આધારે એમાં આપણે આસન મૂલ્ય એ સોના ગુણોકમાં જવાબ લેવાનો છે કોઈ પણ સંખ્યા આપી હોય તો આપણે એનું આસન મૂલ્ય સોના ગુણોકમાં જ લેવાનું છે એટલે કાં તો સો શૂન્ય હોય કં તો સો હોય કા તો બસ્સો હોય કં તો ત્રણસો હોય ચારસો હોય એ રીતે સોના ગુણોકમાં જ હોય તો એ કઈ રીતે લેવું તો એ એક સંખ્યા આપેલી છે ચારસો દસ એ ચારસો અને પાંચસોની વચ્ચે છે તો હવે આ બંને સંખ્યાઓમાંથી એ કોની સૌથી વધુ નજીક છે તો આપણે જાણીએ છીએ કે ચારસો દસ એ ચારસોની નજીક છે માટે ચારસો દસનું આસન મૂલ્ય ચારસો થશે હવે એક બીજી સંખ્યા આપેલી છે આઠસો નેવ્યાસી એ આઠસો અને નવસોની વચ્ચે છે કાં તો આના માટે આસન મૂલ્ય આઠસો આવે કાં તો નવસો આવે તો હવે કયું આવે તો જેની નજીક હોય એટલે કે આઠસો નેવ્યાસી એ નવસોની નજીક છે વધુ માટે આપણે આઠસો નેવ્યાસીનું આસન મૂલ્ય નવસો લઈશું એના પછી આપણે જોઈએ તો અહીં એકથી ઓગણપચાસ સુધીની સંખ્યાઓ સો કરતાં શૂન્યની વધુ નજીક છે એ તો એકથી સોની વાત કરીએ અહીંયો તો એમાં એકથી ઓગણપચાસ સુધીની જે સંખ્યાઓ છે એ ઝીરોની નજીક છે જ્યારે એકાવનથી પચાસથી આમ તો એકાવનથી નવ્વાણું સુધીની સંખ્યાઓ એ સોની નજીક છે અને પચાસની વાત કરવામાં હોય તો પચાસ પણ સોની નજીક જ કહેવાય તો જો પચાસ હોય તો એનું આસન મૂલ્ય સો લેવાનું અને એકાવનથી નવ્વાણું હોય તો એનું આસન મૂલ્ય સો લેવાનું અને એકથી ઓગણપચાસ સુધીની સંખ્યા હોય તો પણ એનું આસન મૂલ્ય શૂન્ય લેવાનું હવે જે રીતે દસ સોનું આસન મૂલ્ય જોઈએ રીતે હજારનું પણ આસન મૂલ્ય જોવાનું છે તો હજારનું આસન મૂલ્ય જ્યારે લઈએ ત્યારે એનો જવાબ છે હજારના ગુણાંકમાં જ હોય શૂન્ય હોય હજાર હોય તો બે હજાર હોય ત્રણ હજાર હોય એ રીતે તો એ એકથી હજારની સંખ્યાની વાત કરીએ તો એમાં એકથી ચારસો ઓગણપચ ચારસો નવ્વાણું જે સુધીની સંખ્યાઓ છે એ સંખ્યાઓ એ શૂન્યની નજીક છે જ્યારે પાંચસો એકથી નવસો નવ્વાણું સુધીની સંખ્યાઓ એ હજારની નજીક છે બાકી રહી પાંચ સંખ્યા પાંચ નંબરની તો પાંચસો એ હજારના આધારે આસન મૂલ્ય એનું હજાર લઈશું તો આ રીતે એક છે એકથી તે ચારસો નવ્વાણું સુધીનું આસન મૂલ્ય શૂન્ય આવશે જ્યારે પાંચસોથી નવસો નવ્વાણું સુધીનું આસન મૂલ્ય એક હજાર આવશે હવે અહીં એક નીચે આપેલ આસન મૂલ્ય સાચા છે કે નહીં એ તપાસવાનું છે તો પચીસો તોતેર એનું આસન મૂલ્ય આપ્યું છે ત્રણ હજાર તો એ જોઈએ તો હજારના આધારે અહીં પાંચસો તોતેર પાંચસો એકથી મોટી સંખ્યા હોય તો એની જગ્યાએ હજાર આવી જાય તો પાંચસો તોતેર એ પાંચસો એકથી મોટી છે માટે અહીં પાંચસો તોતેર જગ્યાએ હજાર એટલે કે બે હજારની એક ત્રણ હજાર એનું આસન મૂલ્ય આવશે એ રીતે આનું આસન મૂલ્ય જોઈએ તો પાંચસો એકથી વધારે જ છે માટે તેપન હજારની જગ્યાએ ચોપન હજાર આવશે તો આ ખોટું છે તો એ રીતે તમારે બાકીની સંખ્યાઓનું આસન મૂલ્ય ચકાસવાનું છે હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો પ્રશ્ન છે સામાન્ય નિયમ વાપરીને નીચેનાનો અંદાજ મેળવો તો એ પહેલો દાખલો આપ્યો છે સાતસો ત્રીસ વત્તા નવસો અઠ્ઠાણું નો સરવાળો અંદાજથી કરીએ એટલે અહીં અંદાજ થી કરવાનો છે તો સૌથી પહેલાં બંને સંખ્યાઓના અંદાજિત મૂલ્ય શોધવા પડે તો આપણે સાતસો ત્રીસનું આપણે અહીં સોના આધારે અંદાજિત મૂલ્ય લઈએ તો સાતસો ત્રીસનું સોના આધારે અંદાજિત મૂલ્ય એ સાતસો થશે ત્રીસ એ સાતસો ત્રીસે સાતસોની નજીક છે માટે સાતસો થશે નવસો અઠ્ઠાણુંનું સોના આધારે અંદાજિત મૂલ્ય એક હજાર થશે કેમ કે નવસો અઠ્ઠાણું એ એક હજાર ની નજીક છે હવે આપણે સાતસો અને હજારનો સરવાળો કરવાનો છે તો સાતસો અને હજારનો સરવાળો આપણે સરળતાથી કરી શકીએ સત્તરસો જવાબ આવે અંદાજીત જવાબ કહેવાય આને અંદાજિત જવાબ કહેવાય અહીં સાતસો ત્રીસ અને નવસો અઠ્ઠાણુંનો સરવાળો કરવો હોય તો આપણને તકલીફ પડે એની ગણતરી કરવી પડે જ્યારે જો અંદાજિત મૂલ્ય લઈએ તો એનો જવાબ સરળતાથી આપણે કહી શકીએ અંદાજિત જવાબ એના પછી સાતસો સનનું ઓછા ત્રણસો ચૌદની બાદ બાકી અંદાજથી કરીએ તો અહીં અહીં પહેલાં બંને સંખ્યાઓનું આપણે અંદાજિત મૂલ્ય લઈ લઈએ સાતસો સન્નોનું અંદાજિત મૂલ્ય હવે તમને આવડશે કે આઠસો થશે જ્યારે ત્રણસો ચૌદ એ ત્રણસોની નજીક છે માટે ત્રણસો થશે તો બંનેની બાદ બાકી કરી દઈએ આઠસો ઓછા ત્રણસો એટલે અંદાજિત જવાબ આપણને પાંચસો મળશે આગળ અહીં બાર હજાર નવસો ચાર અને બે હજાર આઠસો અઠ્યાસીનો સરવાળો અંદાજથી કરવાનો છે તો અહીં આપણે હજારના આધારે આસન મૂલ્ય લઈએ બાર હજાર નવસો ચાર એનું આસન મૂલ્ય તે તેર હજાર થશે કેમ કે નવસો ચાર છે એ હજારની નજીક છે માટે એનું આસન મૂલ્ય એ તેર હજાર થશે અને બે હજાર આસન મૂલ્ય હજારના આધારે આઠસો એ પણ હજારના નજીક છે માટે એનું આસન મૂલ્ય ત્રણ હજાર થશે તો અહીં તેર હજાર વધતા ત્રણ હજાર બરાબર સોળ હજાર અંદાજીત જવાબ આવશે એના પછી છે ડી અઠ્યાવીસ હજાર બસો બાણું ઓછા એકવીસ હજાર ચારસો બાદ બાકી અંદાજથી કરીએ તો અહીં પણ બંનેનું અંદાજિત મૂલ્ય લઈએ અહીં અઠ્યાવીસ હજાર આવશે બસો બાણું છે એ શૂન્યની નજીક છે માટે અહીં અઠ્યાવીસ હજાર આવશે અંદાજિત મૂલ્ય જ્યારે એકવીસ હજાર ચારસો સન્નું ચારસો સન્નું એ હજારના આધારે લેવાનું છે એટલે ચારસો સન્નું એ ઝીરોથી હજારમાં જો જોઈએ તો ચારસો સન્નું એ શૂન્યની નજીક છે માટે અંદાજિત મૂલ્ય એકવીસ હજાર આવશે તો બંનેની બાદબાકી કરીએ તો અંદાજિત જવાબ આપણને સાત હજાર મળશે હવે પ્રશ્ન બે નજીકના સોના સ્થાન સુધીનો અંક સુધીનો એક કાચો અંદાજ આપો તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપો અહીં ત્રણ સંખ્યાઓનો સરવાળો છે તો ચારસો ઓગણચાલીસનું સોના આધારે આસન મૂલ્ય આપણે જાણીએ છીએ હવે તો ચારસો થશે ત્રણસો ચોત્રીસનું સોના આધારે આસન મૂલ્ય ત્રણસો થશે એ રીતે ચાર હજાર ત્રણસો સત્તર નું સોના આધારે આસન મૂલ્ય સત્તરે શૂન્યની નજીક છે માટે 4300 થશે હવે આપણે આનો સરવાળો કરવાનો છે તો 400 વત્તા ત્રણસો વત્તા ચાર હજાર ત્રણસો એટલે આપણો જવાબ આવશે પાંચ અહીં આપણે ફરીથી ત્રણ સંખ્યાઓ જોઈ લઈએ પુનરાવર્તન કે ચારસો તો ઓગણચાલીસ એ શૂન્યની નજીક છે માટે આનું આસન મૂલ્ય ચારસો રહેશે અહીં પણ ચોત્રીસ એ શૂનથી સોની વચ્ચે જોઈએ સોના આધારે તો એ શૂનની નજીક છે માટે ત્રણસો આવશે અહીં પણ સોના આધારે સત્તર એ શૂન નજીક છે માટે ચાર હજાર ત્રણસો જ આવશે જો અહીં પચાસથી વધારે થાય તો અહીં ચુવાલીસો થઈ જાય ચાર હજાર ચારસો આગળ હવે દશકના આધારે આસન મૂલ્ય લેવામાં આવે તો અહીં સોના આધારે તો હવે દશકના આધારે તો દશકના આધારે લઈએ તો ખાલી અહીં નવ છે એ જોવાના છે તો નવ છે તો એ દસની નજીક છે માટે અહીં ચારસો ચાલીસ આસન મૂલ્ય થશે ચારસો ઓગણચાલીસ તો નવ શૂન્યથી દસ એમાં નવ એ દસની નજીક છે માટે અહીં આસન મૂલ્ય ચારસો ચાલીસ એના પછી ત્રણસો ચોત્રીસમાં ચાર એ શૂન્ય અને દસમાં જોઈએ તો શૂનની નજીક છે માટે આસન મૂલ્ય ત્રણસો ત્રીસ થશે અને ચાર હજાર ત્રણસો સત્તરમાં દશકના આધારે આસન મૂલ્ય જોઈએ સાત એ દસની નજીક છે માટે અહીં વીસ થઈ જશે 10 ને દસ માટે ચાર હજાર ત્રણસો વીસ આસન મૂલ્ય થશે હવે એનો અહીં સરવાળો આપેલો છે ચારસો 330 ત્રણસો ત્રીસ 4,320 હજાર ત્રણસો વીસ બરાબર પાંચ હજાર નેવું જવાબ આવશે હવે આગળ બી છે એક લાખ આઠ હજાર સાતસો ચોત્રીસ અને સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું તો અહીં એક લાખ આઠ હજાર સાતસો ચોત્રીસ સોના આધારે આસન તો અહીં છેલ્લા એકમની દશક જોઈએ તો ચોત્રીસ ચોત્રીસ એ નજીક છે માટે અહીં એક લાખ આઠ હજાર સાતસો જ આસન મૂલ્ય થશે આનું નવ્વાણું એ સોની નજીક છે માટે સુડતાલીસ હજાર છસો થઈ જશે બંનેનો સરવાળો કરીએ તો અહીં એક લાખ છપ્પન હજાર ત્રણસો જવાબ આવશે હવે દશકના આધારે તો અહીં એક લાખ આઠ હજાર સાતસો ચોત્રીસનું દશકના આધારે આસન મૂલ્ય એક લાખ આઠ હજાર સાતસો ત્રીસ થશે અને અહીં સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણુંનું દશકના આધારે આસન મૂલ્ય સુડતાલીસ હજાર છસ્સો થશે હવે બંનેનો સરવાળો એક લાખ આઠ હજાર સાતસો ત્રીસ અને સુડતાલીસ હજાર છસો તો એક લાખ છપ્પન હજાર ત્રણસો ત્રીસ જવાબ આવશે હવે આગળ પ્રશ્ન ત્રણ છે એ સામાન્ય નિયમનો ઉપયોગ કરી નીચેનાનો ગુણાકાર અંદાજ મેળવો તો એ અહીં અંદાજથી ગુણાકાર કરવાનો છે તો એના એ જ રીત છે આપેલી સંખ્યાઓનું અંદાજિત મૂલ્ય લેવાનું છે પછી ગુણાકાર કરી દેવાનો તો એ પાંચસો ઇઠોતેર ગુણ્યા એકસો એકસઠ તો બંનેના અંદાજિત મૂલ્ય લઈ લઈએ બંનેના સોના આધારે અંદાજિત મૂલ્ય લઈએ તો પાંચસો ઇઠોતેરનું સોના આધારે આસન મૂલ્ય છસ્સો થશે કેમ કે ઇઠોતેર એ સોની નજીક છે માટે અહીં આસન મૂલ્યે છસ્સો થશે જ્યારે એકસો એકસઠનું સોના આધારે આસન મૂલ્ય બસો થશે કેમ કે એકસઠ એ સોની નજીક છે માટે સો અને બીજા અહીં સો હતા બસો હવે આ જે આસન મૂલ્ય છે છસો ગુણ્યા બસો કરીએ તો આપણે સરળતાથી ગુણાકાર કરતા ફાવે છ બાર અને ચારસો નો એટલે એક લાખ વીસ હજાર તો આ રીતે અંદાજિત ગુણાકાર સરળતાથી કરી શકાય છે હવે બી એક હજાર બસો એકાણું ગુણ્યા પાંચસો બાણું તો એના એ જ રીત બંનેના આસન મૂલ્ય લઈએ બારસો એકાણુંનું સોના આધારે આસન મૂલ્ય તેરસો થશે જ્યારે પાંચસો બાણુંનું સોના આધારે આસન મૂલ્ય છસો થશે બંનેનો ગુણાકાર કરીએ તો તેરસંઘ ઇઠોતેર અને ચાર શૂન્ય એટલે સાત લાખ એસી હજાર જવાબ આવશે નેક્સ્ટ વિડિયો રોમાનંક